મળીને આવો, એમને મળવાથી બધા આપણા દુઃખ દૂર થઈ જશે, એ તો લક્ષ્મીપતિ છે. કે તું શું કહે છે કે હું એની પાસે જઈને માંગું? દર વખતે ટાળી દે. પછી સુશીલાએ એક વખત બીજો એક તરીકો અપનાવ્યો. એક વખતની વાત કહેવા લાગી, અરે આપના મિત્ર અહીંયા નજીકમાં રહે છે, આટલી આપની બાલે મિત્રતા રહી છે, તમને ક્યારે મળવાની ઈચ્છા ન થતી એમને? તમારું મન ન થતું એમને મળવાનું? જ્યાં આવી રીતે એને વાત કરીને હવે સુદામાજીને લાલસા જાગૃત થઈ કે નહીં, વાત સાચી છે, નજીકમાં છે, આટલા વર્ષો થઈ ગયા, કેવા અમે સાથે ભણ્યા, અધ્યયન કર્યું, એવી મળવાની ઈચ્છા થઈ કે નહીં, મારી મળવાની ઈચ્છા તો બહુ થાય છે. તો પછી એ મળી આવું ને એમને, શું કામ ઈચ્છા ને મારો છો? હા હા ઠીક છે, તો એને મળવા જવું તો એને એના માટે શું લઈ જવું? કંઈક તો લઈ જવું જોઈએ ને, કારણ કે નિયમ છે. ગુરુની પાસે જઈએ, ઠાકોરજીની પાસે જઈએ, ખાલી હાથ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે કહીએ ને, કંઈ ભેટ લઈને જવું જોઈએ. તો એ ભગવાન પાસે શું લઈને જવું? એની તમે ચિંતા નહીં કરો. બાજુમાં ગઈ અને ત્યાંથી ચાવલની પોટલી, તાંદુલની પોટલી બાંધીને એમને આપી દીધી કે આ લઈને તમે જાઓ. અને હવે જ્યાં એ તાંદુલને હાથમાં આવ્યા અને હવે એમને જે બાલ લીલાઓનું બધું સ્મરણ થવા લાગ્યું, જ્યારે અધ્યયન કરતા હતા, અને એ પોટલી હાથમાં લઈને, લાકડી હાથમાં લઈને સુદામાજી દ્વારકા જોવા માટે તૈયાર થયા. મન પ્રસન્ન છે, મુખ પર હાસ્ય છે કે વર્ષો પછી હું મારા મિત્રને, સખાને મળીશ. પ્રસન્નતા છે, શરીર બહુ દુર્બળ છે, હાથમાં લાકડી છે, એવી નાનકડી ધોતી પહેરી છે, અમુક જગ્યાએથી ફાટેલી છે, અને ઉપવસ્ત્ર નાખીને હાથમાં લાકડી લઈને ઠાકોરજીનું ચિંતન સ્મરણ કરતા કરતા દ્વારકા જવા માટે નીકળ્યા. ચલે શામ સુંદર સે મિલને સુદામા, ચલે શામ સુંદર સે મિલને સુદામા, ચલે શામ સુંદર સે મિલને સુદામા, ચલે શામ સુંદર સે મિલને સુદામા. જાતે જાતે મન મે હરે કૃષ્ણ રામા, જાતે જાતે મન મે હરે કૃષ્ણ રામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. સુદામા,
चले श्याम सुंदर से मिलने सुदामा। गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा करो महाराज रे ओ द्वारिका वाड़ा रे तमे मेर करो महाराज रे ओ द्वारिका वाड़ा आव्या दर्शन करवा काज रे ओ द्वारिका वाड़ा रे आव्या दर्शन करवा काज रे ओ द्वारिका वाड़ा रे तमे मेर करो महाराज रे ओ द्वारिका वाड़ा रे तमे मेर करो महाराज रे ओ द्वारिका वाड़ा रे सोहे मोर मुकुट अने माड़ा सोहे मोर मुकुट अने माड़ा तारू रूप मनोहर वाला तारू रूप मनोहर तमे मित्र निभागी भीड़ रे ओ द्वारिका वाला रे तमे मेर करो महाराज रे ओ द्वारिका वाड़ा रे तमे मेर करो महाराज रे ओ द्वारिका वाड़ा रे चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से गाते जाते मन में हरे कृष्ण रामा गाते जाते मन में हरे कृष्ण रामा गाते जाते मन में हरे कृष्ण रामा गाते जाते मन में चले श्याम सुंदर से मिलने सुदामा 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 चले श्याम सुंदर से मिलने सुदामा।
गाते जाते मन में हरे कृष्ण राम चले श्याम सुंदर से मिलने सुदामा। भगवत नाम नु स्मरण करता करता चालता चालता श्रमित थया एक वृक्ष नीचे पड़ा। प्रभु पहचानी जानी गया के ए सुदामा मने मड़वा आवी रह्यो छे। એવી કૃપા કરી સીધો એમને દ્વારકા લઈ આવે। ઠાકોરજી તો કહે છે તો એક ડગ મારા માટે ચાલ, બાકીનું હું ચાલીશ। અને સીધા દ્વારકા પહોંચ્યા, નેત્ર ખોલ્યા તો કે હું ક્યાં આવી ગયો। વિચારવા લાગ્યા કે ચાલતા ચાલતા શ્રમિક થઈ ગયો હશે, અહીંયા જ આવીને સુઈ ગયો હોય, ખબર ન પડી। કોઈને પૂછ્યું કે અહીંયા દ્વારકાધીશ ક્યાં બિરાજે છે, કે જો આગળ મહેલ છે। કે મહેલમાં ગયા, દ્વાર ઉપર દ્વારપાલો હતા। કહો બ્રાહ્મણ શું જોઈએ છે, વસ્ત્ર જોઈએ છે, સામગ્રી જોઈએ છે, શું જોઈએ છે? કે ભાઈ હું કંઈ લેવા નથી આવ્યો, હું તો મારા દ્વારકાધીશ મારા મિત્રને મળવા માટે આવ્યો છું। અચ્છા આપ મિત્ર છો? ભગવાન સિંહાસન પર બિરાજેલા અને દ્વારપાલ ગયા ત્યાં અને જઈને કહે છે, ભક્ત નરોત્તમદાસજીએ ખૂબ સુંદર શબ્દોમાં વર્ણન કર્યું, શીશ પગાન જગાતન પ્રભુ જાને કો આય બસે કે ગામા, ગોતી ફટી સી લટી તુપટી, અરુપાય ઉપાય નહ કે નહીં સામા, દ્વાર ખડે પશુધા વિરામ પૂછ દીન દયાલ ધામા, પૂછ દીન દયાલ ધામ બતાવત અપનો અપનો નામ શીસ પગાન જગાતન પ્રભુ જાને કો આય બસે કહી કામા, ધોતી ફટી સી લટી દુપટી, અર ઉપાય ઉપાન હે કે નહીં સામા। આખા સ્વરૂપનું વર્ણન કર્યું, જો આમાં બ્રાહ્મણ છે, દુર્બલ શરીર છે, ફાટી ધોતી પહેરેલી છે, ન પાગ છે, ન વિશિષ્ટ કોઈ વસ્ત્ર છે, અને એનું નામ છે સુદામા। જ્યાં ભગવાને સુશબ્દ સાંભળ્યો, સિંહાસન થી ઉભા થઈ ગયા, અને જ્યાં એ સુદામા શબ્દ બોલ્યો એટલામાં તો ભગવાન દોડતા ગયા અને કહેવા લાગ્યા, અરે સુદામાને તે બહાર કેમ ઉભો રાખ્યો, એ મારો મિત્ર છે। એવા ઉદ્વિગ્ન જાતથી દોડ્યા, આપનું મોર પંખ માલા વસ્ત્ર નીચે ભૂમિ પર પડી ગયું અને બાહુઓમાં એને ભરી લીધો સુદામાને, અને ખૂબ સન્માન સત્કાર સાથે એમને લઈને આવ્યા। જ્યાં સુદામાજીએ ભગવાનનું એવું ઐશ્વર્ય જોયું, એવો દિવ્ય મહેલ, એવું ભગવાનનું ઐશ્વર્ય એ જોઈને પછી ત્યાં નીચે બેસવા લાગ્યા। અરે સુદામા નીચે નહીં, તેરી બહુ જગ્યા નહીં હૈ, જે સિંહાસન પર ભગવાન બિરાજા હતા એ સિંહાસન પર સુદામાજીને બિરાજા, કે તું યહાં બેઠ। અરે પ્રભુ આપકે સિંહાસન પર મેં ક્યાં કોઈ ભી નહીં બેઠ સકે, નહીં નહીં મેં કહે રહું તું બેઠ। જે સિંહાસન બ્રહ્મા આદિને ન મળે એ સિંહાસન ભગવાને પોતાના ભક્તને આપી દીધું,
ये सिंहासन पर तू बैठ। બધી અષ્ટપટરાણીઓ રાણીઓ કે બહુ વિશિષ્ટ આ વ્યક્તિ એમનો સખા લાગે છે, આજ સુધી ભગવાનને આવા સ્વરૂપ એમના નથી જોયા કે ઓલાને સિંહાસન પર બેસાડ્યો અને પોતે એમના ચરણને લઈને ખોડામાં બેઠા છે અને ખોડામાં બેસીને શું એના કંકર પથ્થર કાઢવા લાગ્યા। સુદામા કહે, પ્રભુ એ કા કર રહ્યો? અરે કે તું કોઈ યાદ હે કે એક બાર ગુરુને અપન કો વન મેં ભેજી હતી લકડી લેવે કે લી, વહાં પે ગયે થે, મેરે પાંવ મેં કંકર પથ્થર લગ ગયો તો તૂને નિકાલ્યો થો, આજ મેં તેરે ચરણ મેં શું નિકાલ્યો। ઓલું પાત્ર લઈને આવ્યા, જળ લઈને આવ્યા પ્રક્ષાલન માટે, પણ કવિ કહે છે, એસે વિહાર બિવાઈન સો પગ કંટક જાલ ગડે પૂજો આય મહા દુખ પાય સખા તુમ આય કિતેન કિતે દિન હોય। દેખી સુદામા કી દીન દશા, દેખી સુદામા કી દીન દશા, કરુણા કરીકે કરુણા નિધિ રોય, પાણી પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલ સો પગોય, પાણી પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલ સે પગ ધોય। એ સુદામાજીને જોઈને એવા વ્યાકુલ થયા ભગવાન, આંખોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી અને ભક્ત કહે છે કે એ પ્રેમની ધારા અશ્રુધારાથી ઠાકોરજી એના ચરણનું પ્રક્ષાલન કર્યું। સુદામાજી સાથે ભગવાન પૂર્ણ જે સાંદિપનીના આશ્રમમાં ભળતા એ સંવાદોને યાદ કરવા લાગ્યા, સ્મૃતિઓને યાદ કરવા લાગ્યા। બધી રાણીઓ સુંદર સામગ્રી સિદ્ધ કરવા માટે તત્પર બની, સુંદર સુંદર સામગ્રી સજાઈ, તૈયારી સાજી, ભોજનમાં બિરાજ્યા અને ત્યાં દ્વારકાધીશ કહે, અરે સુદામા યાદ છે ઓલા દિવસે ગુરુ માતાએ જ્યારે આપણને વનમાં મોકલ્યો હતો અને ત્યારે હું તો વૃક્ષ ઉપર ચડ્યો હતો લાકડી લેવા માટે અને જે ગુરુ માતાએ જે આપણને કલેવો આપ્યો હતો, મેં તને પૂછ્યું કંઈ આપ્યું છે ત્યારે તે ના પાડી અને ચૂપચાપ તે ખાઈ લીધું તું, યાદ છે તને? મનમાં વિચારે કે પ્રભુ મને યાદ છે, એ જ અસમર્પિત દોષ મને લાગ્યો છે, મારી આવી અવસ્થા છે કે મેં આપને પહેલા ભોગ ન ધર્યો અને અસમર્પિતનું મેં સેવન કર્યું। વિચારવા લાગ્યા, વાતને ટાળી લીધી કે આ આ ભાભીઓ બધી અહીંયા સાંભળશે તો એ શું વિચારશે કે આ કેવો મિત્ર હતો, એકલા એકલા ખાઈ ગયો। એવું બધું યાદ છે તો આપની સાથે સમય કાઢેલો એ સમયને કેવી રીતે હું ભૂલી શકું? ભગવાન કહે, જો આ મારી ઘણી બધી રાણીઓ છે, આ તારી બધી ભાભીઓ, 16,000 મેં આટલા બધા લગ્ન કર્યા, તે લગ્ન કર્યા કે નહીં? આ મેં લગ્ન કર્યા છે પણ 16,000 નહીં, આટલા બધા નહીં। એક છે સુશીલા, એનું નામ સુશીલા છે, સારી છે, આપની કૃપા છે। અચ્છા તો બતાવો એ ભાભી મારા માટે શું મોકલ્યું?